પંચમહાલમાં કોરોનાના કહેર વચ્ચે અનેક લોકો મોતને ભેટી રહ્યા છે ત્યારે ગોધરા નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ સોનીએ શમશાનની મુલાકાત લીધી હતી. જિલ્લા પ્રશાસન કોરોનાથી થયેલા મૃત્યુનો આંક છુપાવતા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. ગોધરા સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. રવિવારના રોજ પણ ગોધરામાં 35 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ સોનીએ શમશાનની અચિંતી મુલાકાત લીધી હતી. સરકારી ચોપડે કોરોનાના કોઈ મોત થયા નહીં હોવાનું જણાવ્યું હતું. જ્યારે શ્મશાન ખાતે પાલિકાના પ્રમુખ સંજય સોનીએ જણાવ્યું હતું કે રોજ 10 જેટલી લાશો કોરોનાથી મોત થતાં અંતિમવિધિ માટે આવી રહી છે. જિલ્લા પ્રશાસન આંકડા છુપાવતી હોવાનું જણાવી રહ્યા છે. તેઓએ એમ પણ વધુમાં જણાવ્યું હતું કે પ્રશાસન કોરોનાના આંકડા કેમ છુપાવી રહી છે તે પણ ખબર નથી પડતી. ત્યારે પ્રજાજનોએ તેઓ અપીલ કરી હતી કે ઘરમાં રહો, સુરક્ષિત રહો અને તંત્ર અને સાથ સહકાર આપો. પ્રીતિશ દરજી, ZSTV, પંચમહાલ. ગોધરાની ગંભીર પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને આજ મેં આજરોજ મેં ગોધરા સ્મશાનની હું તો વારે ઘડીએ મુલાકાત લઉં છું, પણ આજે સ્પેશિયલ કેસમાં આજે મેં મુલાકાત લીધી. હાલના જે ગોધરાના મરણ કોવિડના જે પ્રશાસને 00 જે લખ્યા છે એના સંદર્ભે મેં આજે મુલાકાત લેતા RSS અને વિશ્વ હિન્દુ પરિષદના માણસો જોડે મારા ચર્ચા થયા પછી હાલમાં એમણે મને જણાવ્યું કે આજે COVID-19ની જે બાર શબનું અગ્નિસંસ્કાર કર્યું છે. બીજું કે સાચી વસ્તુ પ્રસાદન છુપાવે છે. હાલમાં જે નગરપાલિકા અને સ્મશાન ટ્રસ્ટ છે એને બહાર ચોકીદાર છે. ચોકીદારના રજીસ્ટર પર બી આપણે ધ્યાન રાખીએ તો સાચી વાસ્તવિકતા મળે. પ્રશાસન કેમ છુપાવે છે એ પ્રજામાં એ આપણાને ખબર પડતી નથી. હાલમાં ગોધરાની પ્રજા માટે શું સંદેશો આપશો? ગોધરાની પ્રજા માટે સંદેશો હું આપવા માગું છું કે ગોધરા નગરપાલિકાએ પ્રાંત અધિકારી કલેક્ટર સાહેબથી ધારાસભ્ય અને ગોધરાના વેપારી એસોસિએશનના સહયોગથી જે લોકડાઉન 3 દિવસનું આપી દીધું એમાં તમામે સંપૂર્ણ સહકાર આપ્યો છે. અને આવતીકાલથી સવારના 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીનો જે લોકડાઉન સ્પેસિફિક છે એમાં બી સહકાર આપશો. ગોધરાની અત્યારે પરિસ્થિતિ દરેક જગ્યાએ દરેક હોસ્પિટલોમાં દરેક વસ્તુઓ ખોટી બતાવવામાં આવે છે. મરણનો આગ બી ખોટો બતાવવામાં આવે છે. હાલની પરિસ્થિતિ જોતાં બાર હિન્દુનું આજે મરણ થઈ ગયું છે અને મુસ્લિમોનો બી એટલા જ પેરેલલ જે આપણે સિવિલમાં તપાસ કરતાં એવું લાગે છે કે પેરેલલ મરણ મુસ્લિમના બી થયેલા છે. એટલે ગોધરાની અત્યારની હાલની પરિસ્થિતિ જોતાં ગોધરા બિલકુલ અતિ ગંભીર પરિસ્થિતિમાં છે. પ્રશાસન શું કરવા માગે છે આપણને ખબર નથી પડતી. હાલ પરિસ્થિતિ 00 કેટલા ટાઈમથી કેટલા અઠવાડિયાથી મૃત્યુયાક 00 બતાવે છે, પણ હાલમાં મેં તપાસ કરતાં મને લાગ્યું કે ગોધરા આપણા સ્મશાનમાં દરરોજ 10 થી 12 કોવિડની લાશો